અને હવે સમાચારમાં આગળ વધીએ તો દેશભર મોટી દરિયાઈ આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે. જ્યાં સવારે 8.5 કલાકે ડીપ ડિપ્રેશનમાં ડિપ્રેશન ફેરવાઈ ગયું છે. બંગાળની ખાડીમાં સતત આગળ વધી રહ્યું છે ડીપ ડિપ્રેશન. 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ડીપ ડિપ્રેશન હવે વધી રહ્યું છે. પશ્ચિમ બંગાળથી 380 કિલોમીટર દૂર છે ડીપ ડિપ્રેશન. આજે સાંજે અથવા મોડી રાત્રે ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે ડીપ ડિપ્રેશન. 107 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 26 મે સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે રેમલ વાવાઝોડું. અને જ્યારે સિવિયર સાયક્લોનિકમાં પરિવર્તિત થશે ત્યારે 120 થી 130 ઝડપ સાથે આ વાવાઝોડું ત્રાટકી શકે છે. 26 મે મોડી રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે લેન્ડફોલ થવાનો છે. પશ્ચિમ બંગાળ પર રેમલ વાવાઝોડાની સૌથી વધુ ગંભીર અસર થઈ શકે છે.